જાઉં છું બે મિનિટ નાસ્તો તૈયાર જ છે હું તારા માટે લઈને આવું દીદી નાસ્તો લેવા જવાની જરૂર નથી આમ પણ મને ભૂખ નથી લાગી શું ભૂખ નથી અરે થોડું તો ખાઈને જા દીદી મને સાચે જ ભૂખ નથી જોયું હશે ને તો હું બહાર નાસ્તો કરી લઉં છું બસ બહાર નું ખાવું છે ઘરનું તો કઈ ખાવું જ નથી ને દીદી રિયલી મને ભૂખ નથી લાગી અને જો ભૂખ લાગશે ને તો બહાર નાસ્તો કરી લઉં છું બહાર નું કઈ નથી ખાવું આ ઘરનું ખાને એક કામ કર તું ઉભી રહો ડબ્બામાં ભરતી આવું ડબ્બામાં દીદી તું પાગલ થઈ ગઈ છે હું કોલેજે જઉં છું સ્કૂલે ને અને કોલેજમાં કોણ લંચ બોક્સ લઈને આવે તું જ કહેતો એવું કોણે કહ્યું વાત છોડ ચલ બાય લવ યુ બાય બાય મારી વાત તો સાંભળ આ સાડી ને બનેલી બંને સરખા છે બહાર બધું ટૂસી ટૂસી ને કાશે પણ ઘરે એક વસ્તુ નહીં અડે હે ભગવાન શું કરું આ લોકો સમજ જ નથી પડતી શું એકલી એકલી બબડે છે કાઈ નહીં સારું હું જાઉં છું બે દિવસ પછી આવીશ તારું ધ્યાન રાખજે અરે પણ એક મિનિટ ઊભા કરો હું ફટાફટ નાસ્તો લઈને આવું રેડી જ છે અરે ના ના મારી વાત સાંભળ નાસ્તો નહીં હું છે ને મને ટ્રેનના વડા બહુ ભાવે હું ટ્રેનમાં જ નાસ્તો કરી લઈશ ખાજો ત્યારે વડા આ સાળીએ બનેલી બંને સરખા પેલી નિશા પણ નાસ્તો કર્યા વગર જ કોલેજ ચાલી ગઈ નિશા ચાલી ગઈ મને એમ હતું કે અમે બંને સાથે જશું હું એને છોડતો જઈશ પણ કઈ નહીં સારું જો ખરેખર મારે હવે ટ્રેન નો ટાઈમ થઈ ગયો છે લેટ થાય છે હું પણ નીકળું હા ને બાય હા અને તમારું ધ્યાન રાખજો હા હા સારું ચલ બાય વડા ખુશી ખુશી ને ખાજો હા હા ભાઈ ખાઈ લઈશ અને તારું ધ્યાન રાખજે બહાર નું ખાવામાં બધા એક્સપર્ટ છે ઘર નું ખાવામાં તકલીફ પડે છે હવે મારાથી નથી ચલાતું થોડી વાર બેસી થાકી ગઈ હા બેસ અહીંયા થોડી આપણે આટલા દૂર સુધી આવ્યા પણ ડોક્ટરે પણ તપાસવાની ના પાડી દીધી આ શહેરો જેટલા મોટા થતા જાય છે ને એટલા જ માણસોના દિલ નાના થતા જાય છે આપણને શું ખબર ક્યાં એપોઇન્ટમેન્ટ લઈને આવવાનું હોય આપણે તો આ ડોક્ટરનું નામ સાંભળીને આવ્યા હતા હવે આપણે શું કરીશું ડોક્ટરે તો 2-3 દિવસ પછી મળવાનું કીધું છે ગભરામણ થાય છે એની તબિયત જરા ખરાબ છે અંકલ તમે મારા ઘરે ચાલો હું એ નજીકમાં જ રહું છું ના ના બેટા થોડું પાણી મળે તો હા લો થોડું પાણી પી લે ગળું સુકાઈ જાય બેટા તારો આભાર અંકલ આંટની તબિયત આટલી બધી ખરાબ છે તો કોઈ ડોક્ટરને બતાવો ને હા બેટા અમે ગામડેથી ડોક્ટરને બતાવવા જ આવ્યા હતા પણ અમારી પાસે એપોઇન્ટમેન્ટ નથી એટલે ડોક્ટરે અમને ના પાડી દીધી 2 દિવસ પછી આવવાનું કીધું ઓહ
તો હવે તમે શું કરશો? હવે જેવી હરીની ઈચ્છા. અંકલ, તમે એક કામ કરો, તમે મારા ઘરે ચાલો, આપણે મળીને વિચારીશું કે શું કરવું છે. અરે નાના બેટા, અમે કોઈને હેરાન કરવા નથી માંગતા. અંકલ, એ મેં હેરાન ગતિની શું વાત છે? તમે ચાલો આરામ કરીને પછી જતા રહેજો. બસ ચાલો, હું બતાવતો. ચાલો, ઠીક છે. હા, આમ તો તારાથી હલાતું નથી. તમે જાઓ. આટલામાં કોઈ ધર્મશાળા છે? જો તમને કઈ વાંધો ના હોય તો તમે અહીંયા જ રોકાઈ જાઓ ને. હા દીદી, મેં પણ અંકલ આંટી ને એવું જ કીધું, પણ જો ને એ મારી વાત માનતા જ નથી. અમે ખોટા કોઈને હેરાન કરવા નથી માંગતા. અરે પણ તમારા દીકરાનો ઘર સમજીને રોકાઈ જાવ. ઠીક છે બેટા. સારું બેટા, તમારો આભાર. નહીતર અત્યારના જમાનામાં આટલું બધું કોણ કરે છે કોઈના માટે? તમે લોકો બેસો, હું તમારા માટે ગરમા ગરમ ચા નાસ્તો બનાવીને લાવું. નિશા, તમારી મદદ કર તો ચાલ. હા દી. આંટી, આલો તમારા માટે ફ્રેશ જ્યુસ બનાવ્યું છે. અરે દીકરા, તું શું કામ હેરાન થાય છે? આમાં શું હેરાન થવાનું, અમારા માટે બનાવતી હતી તો તમારા માટે પણ બનાવી નાખ્યું. પી લો. કેવું લાગ્યું? બહુ સરસ છે બેટા. સાચું કહું ને તો અહીંયા આવીને તો મારી તબિયત એમને સારી થવા લાગી છે. બાકી તો ઘરે એકલા ને એકલા માણસના મોઢા જોવા પણ તરસી જવાય છે. કે તમારા પરિવારમાં કોઈ નથી? એક દીકરો હતો પણ હવે નથી. હવે નથી, ગુજરી ગયો? નાના દીકરા, એ અમારી સાથે નથી રહેતો. એ એની દુનિયામાં ખુશ, અમે અમારી. અને આમે અમે હવે કેટલું જીવવાનું? આવું કેમ બોલો છો? તમને ખબર છે, જ્યારથી હું પરણીના ઘરમાં આવી છું ને ત્યારથી અમે લોકો અલગ રહીએ છીએ. મને ક્યારેય મારા સાસુનો પ્રેમ મળ્યો જ નથી. અમારા આ ઘરમાં બધું જ છે, બસ ખાલી વડીલની ઉણપ છે. પણ તમે આવ્યા છો ને ત્યારથી એવું જ લાગે છે કે મારા મમ્મી પપ્પા આવી ગયા છે. તારા મમ્મી પપ્પા ક્યાં છે બેટા? એ હવે આ દુનિયામાં નથી, એટલે જ તો મારી બેન નિશા પણ અમારી સાથે રહે છે. કાંઈ નહીં બેટા, હું છું ને તું અમારી દીકરી જેવી જ છે. અને આમ પણ તું સગી દીકરી કરતા પણ વિશેષ રાખે છે અમને. તો પછી આજથી હું તમને મમ્મી કહું ને? હા બેટા. સારું, તમે બેસો,
મતલબ કે તમે આરામ કરો, હું ઘરમાં ગરમ રસોઈ બનાવી નાખું. ચાલ બેટા, હું તને મદદ કરાવું. ના ના, તમારે કઈ જ કરવાનું નથી, ફક્ત ને ફક્ત આરામ સિવાય. ભગવાન આવી દીકરી પધાઈને આપે, કેટલી દાય છે, સંસ્કારી છે. કાંઈ સમજ નથી પડતી અંકલ, શું થયું છે? જો ને બેટા, આ ગામડેથી આવતો હતો ને તો મારો ફોન ખરાબ થઈ ગયો, ને મારા મિત્રે મને આ ફોન આપ્યો, પણ આમાં કાંઈ દેશ નથી ઉઠતી. ફોન કેમ કરવો, કેમ ઉપાડવો, કાંઈ ખબર જ નથી પડતી. અંકલ, હું હેલ્પ કરું? હા બેટા, તો તો બહુ સારું યાર. આ કમસે કમ કોઈને ફોન તો કરી શકું. વાત તો સાચી છે તારી, પણ યાર કામમાં બહુ બિઝી હતો એટલા માટે હું તને ફોન ન કરી શક્યો. એ બધું છોડો, અને હવે મને એમ કહો કે તમે ક્યારે આવો છો? બસ આજે કામ પતી જશે એટલે કાલે આવી જઈશ. તમારા માટે એક સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ? શું છે? તમે મને પૂછશો અને હું તમને કહી દઈશ, એવું? કહી દે તો એમાં વાંધો શું છે? હવે એક દિવસ રાહ જોઈ લો ને, કાલે આવો એટલે વાત. એમ તો તો જલ્દી આવવું પડશે. સારું, બાય, અને તમારું ધ્યાન રાખજો. સારું, ચલ બાય. સરપ્રાઈઝ? શું સરપ્રાઈઝ હશે? હે ભગવાન, કઈ મોંઘું ના હોય તો સારું. હા, ગઈ વખતે જ્યારે એને સરપ્રાઈઝ કીધેલું ને ત્યારે નવું ટીવી લાવી હતી, હવે ખબર નહીં શું લાવશે અથવા શું લીધું હશે, જોઈએ ત્યારે. આરતી, નિશા, આપણા ઘરે આવીએ ને
ત્યારે જ એમને હું ઓળખી ગઈ હતી. પણ જો એમને હું સાચું કહી દેત ને તો કદાચ એ ચાલ્યા જતી એમ. પણ આ લોકો અહીં કેવી રીતે? જીજુ એ બધું હું કહું. પણ દીદી એ બધી વાત સાચી, પણ તે મને કેમ ના કહ્યું કે આ જીજુના મમ્મી પપ્પા છે? એનો જવાબ હું આપું છું. આ રોહનની કોલેજ પત્યા પછી મેં એને લગ્ન માટે કહ્યું તો એને કહ્યું કે હું કોઈ છોકરીને પ્રેમ કરું છું અને એ કોઈ બીજી જ્ઞાતિની હતી એટલે મેં એને ના પાડી. બેટા, રોહને અમારી જાણ બાદ લગ્ન કરી લીધા, પણ જ્યારે રોહનના પપ્પાને આ વાતની ખબર પડી તો રોહનને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. પણ રોહન બેટા, એમાં મારો શું વાંક? તું મને આટલા વર્ષો સુધી મળવા કેમ ના આવ્યો? જુઓ, હજી એને એ જીદ લઈને બેઠા છે. અરે, પ્રેમ કરવો એ કઈ ગુનો છે? પ્રેમ તો ભગવાન શ્રી કૃષ્ણએ પણ કર્યો હતો ને. આમ આવી એવડી વાતો કરીને તારી ભૂલ છુપાવવાની કોશિશ ના કર. મેં કોઈ ભૂલ કરી જ નથી, એટલે છુપાવવાનો તો પ્રશ્ન જ નથી આવતો. ઠીક છે, ચાલ સલ્લા, આપણે હવે અહીંયા એક મિનિટ નથી રહેવું. ચાલ. હું તમારી સાથે નહીં આવું. શું? હા, હું નહીં આવું. આટલા વર્ષો પછી આપણો દીકરો આપણને મળ્યો છે અને તમે એનાથી દૂર રહેવાનું કહો છો. તમારે જવું હોય તો જાઓ, પણ હું તમારી સાથે નહીં આવું. ઠીક છે, તું પણ એનો સાથ આપે છે? હા, કારણ કે એ સાચો છે. તમે ના જાતના ભેદના કારણે આપણે આ હોમનેસ અપનાવી નહીં, પણ હોવે કોઈ પણ જાતના દ્વેષ વગર આપણને અહીં રાખ્યા. શું એના સંસ્કાર નથી? અત્યાર સુધી તો તમે એને દીકરી દીકરી કરતા હતા ને, ત્યારે તમને જ્ઞાતિથી કોઈ વાંધો નહોતો. તો પછી આ અચાનક શું થઈ ગયું કે તમને અહીં રહેવામાં વાંધો છે? પપ્પા, માણસના સંસ્કાર સારા હોવા જોઈએ. આ નાત જાત એ તો માણસે જ ઊભી કરેલી અદ્રશ્ય દિવાલો છે જે માણસને જ માણસથી અલગ કરી નાખે છે. તમને પ્રોબ્લેમ આરતી બહુથી નથી, પણ રોહને તમારી વાત ન માનીને એ વાતથી છે. પણ હું કહું છું કે તમે આ ખોટી જીદ લઈને બેઠા છો, એટલા માટે આ વખતે હું તમારો સાથ નહીં આપું. પપ્પા, અમને લોકોને આટલા વર્ષો પછી મા બાપનો પ્રેમ મળ્યો છે, તમે પ્લીઝ એ પ્રેમથી અમને વંચિત ના કરો. હા અંકલ, દીદીની વાત સાચી છે, પ્લીઝ તમે લોકો માની જાઓ. હા પપ્પા, પ્લીઝ. ઠીક છે, પણ મારી એક શરત છે. શરત? હા, અત્યાર સુધી રોજ મારા માટે તમારા મમ્મી ચા બનાવતા, હવેથી આરતી બનાવશે. હા બેટા, તો ચાલો અત્યારે આ ખુશીના માહોલ પર બધા માટે ગરમા ગરમ ચા બનાવી લઉં. હા બેટા, એલચી નાખજો. હા બાપા. અને થોડુંક આદુ. અરે હા.